विद्यार्थी मित्रों आज आपणे इंग्लिश नी अंदर मैनेज योर स्ट्रेस यूनिट 3 पेज नंबर 27 आपणे लेवानुं छे। हवे विद्यार्थी मित्रों आज आपणे खबर छे के 2020 नुं जे वर्ष बेठुं ई आप ई एनी साथे स्ट्रेस लईने जाय, बराबर छे। स्ट्रेस એટલે આપણી માનસિક સ્થિતિ, એને આપણે સ્ટ્રેસ કહે છે, બરાબર છે। જેને કહેવાય ટેન્શન, જેને આપણે કહીએ ચિંતા, જેને કહીએ, બરાબર છે, રગવાડ જેને કહીએ। તો આજે સ્ટ્રેસ અત્યારનો આખો યુગ એવા પ્રકારનો છે કે દુનિયાની કોઈ પણ વ્યક્તિ તમને સ્ટ્રેસ વગરની જોવા નહીં મળે। આપણે એવું માનીએ છીએ કે આપણે સ્ટ્રેસના જ તે યુગની અંદર જીવી રહ્યા છીએ। માનસિક અસ્વસ્થતા, માનસિક તણાવ, બરાબર। તો આજે ટેન્શન જેને આપણે કહીએ સાદી ભાષામાં, માનસિક તણાવ કહે, સ્ટ્રેસ કહે, તો આજે તમે જો નાના બાળકથી આપણે વાત કરીએ તમને ખ્યાલ આવશે, બરાબર। છોકરો સહેજ બાળમંદિર જાતું થાય એટલે તરત જ તે કે મને વિષયનું હોમવર્ક આપ્યું છે, મારે આ કરવાનું છે, હજી આ નથી થયું, મારે આ નથી થયું, મારે આ હજી બાકી છે, ત્યારથી સ્ટ્રેસ ચાલુ થાય। ઓફિસવાળા, સ્કૂલવાળા, ગવર્મેન્ટ, દુકાનવાળા, કંઈ પણ દરેકે દરેક ધંધાથી દુનિયાની દરેકે દરેક વ્યક્તિ એ માનસિક તણાવની અંદર જીવન જીવી રહી છે। એમાં આ વર્ષ તો વધારે તણાવવાળું આવ્યું। આજે આપણને ખબર છે કે કોરોનાએ આખા વિશ્વનું અર્થતંત્ર છે ભાંગી નાખ્યું છે। કામ ધંધા, રોજગાર, સ્કૂલ, કોલેજ, ટ્યુશન્સ, બધું, દુકાનો, બધું બંધ। આવી સ્થિતિ આપણે કોઈ દિવસ ક્યારેય જોઈ નહોતી। તો આ સ્થિતિને કારણે જો સ્ટ્રેસ ઉત્પન્ન થવાનું મૂળ કારણ શું, સ્ટ્રેસ ઉત્પન્ન થવાનું કારણ શું, જે નોર્મલ કન્ડિશન હોય એમાં થતો ફેરફાર, એટલે નોર્મલમાંથી જ્યારે એબનોર્મલ કન્ડિશન થાય, સમાજની, આસપાસનો માહોલની, ઘરની, પડોશની, સોસાયટીની, કાંઈ ત્યારે તણાવ ઉત્પન્ન થાય છે, બરાબર, માનસિક તણાવ। હવે મિત્રો, દરેક માનસિક રોગ થવાનું મૂળ કારણ મેન્ટલ સ્ટ્રેસ છે, માનસિક તણાવ છે। આજે આપણે ચાહીએ તો પણ તણાવ વગરની સ્થિતિમાં રહી શકતા નથી। મા બાપને પૈસા કમાવાનું, કેમ ઘર ચલાવવું, કેમ છોકરાઓની ફીસ ભરવી, કેમ દુકાન કરિયાણાવાળાને પૈસા દેવા, દૂધના પૈસા કેમ દેવા, બરાબર, યુનિફોર્મ આ તે જે છે, તો મા બાપને, પપ્પાને એની ચિંતા હોય, મમ્મીને એની ચિંતા હોય, આપણને આપણા ભણવાને ચિંતા હોય, બીજી ચિંતા હોય, તો આ સ્ટ્રેસનું અંતિમ સોપાન જો સ્ટ્રેસમાં તમે ધીરે 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 જતા છો તો ડિપ્રેશનમાં, બરાબર, સિઝોફ્રેનિયા જેવા ખતરનાક રોગ થાય, એમાં જો ભૂમિકા આવશે કે ડિપ્રેશનમાં આપણે આવી છીએ, કેટલા લોકો અને છેલ્લે આત્મહત્યા સુધી પહોંચી છે। સુશાંત સિંહ રાજપૂત આપણે સાધિકારી, આ સુશાંત સિંહ રાજપૂતે જે કંઈ પગલું ભર્યું એ ડિપ્રેશનની અંદર ભર્યું છે। તણાવ એટલો હેવી થઈ છે, તણાવ વધતો જાય વધતો જાય, માણસને દૂર કરવાની કોશિશ કરે એમ વધારે વધે, અને છેલ્લે એટલો હેવી થઈ જાય કે તમે તમારી માનસિકતા પરનો કાબૂ ગુમાવી દેશો અને ડિપ્રેશનમાં જતા રહો। અને ડિપ્રેશનમાં જ્યારે માણસ જાય ત્યારે એને સતત આવા આત્મહત્યાના વિચારો આવે, બરાબર। તો આજે પાઠ જે છે, મેનેજ યોર સ્ટ્રેસ, તમારો માનસિક તણાવ જે છે એને તમે કાબૂમાં રાખો, માનસિક તણાવ છે અને તમે ઘટાડો, માનસિક તણાવને તમે મેનેજ કરો। તો માઇન્ડ એન્ડ ઇમોશન્સ એન્ડ બોડી આર ક્લોઝલી ઇન્ટરલિંક્ડ, ઇન્ટરલિંક્ડ એટલે એકબીજાની સાથે જોડાયેલું,
માઇન્ડ એટલે મન, ઇમોશન્સ એટલે આપણી લાગણીઓ અને આપણું શરીર. જો આપણું મન, આપણી લાગણીઓ અને આપણું શરીર એ બધાની સાથે ઇન્ટરકનેક્ટેડ છે, એકબીજાની સાથે જોડાયેલું છે. કઈ રીતે જોડાયેલું હોય? જો આપણું મન સ્વસ્થ ન હોય, કઈ ટેન્શન હોય તો ખાવું ન ભાવે, ઊંઘ ન આવે, બેચેવી જેવું લાગે, તો જો એની અસર શરીર ઉપર થઈ. બરાબર છે. ઇમોશન્સ, લાગણી, ઘણી વાર આપણી લાગણી કઈ હર્ટ થઈ હોય, આપણને કોઈ આપણી ફિલિંગ્સ કઈ હર્ટ થઈ હોય તો પણ આપણને આવી બધી દશાઓ આપણી થાય. બરાબર. તો અને શરીરની અંદર કઈ પ્રોબ્લેમ છે, કોઈ શારીરિક તકલીફ, કોઈ શારીરિક પ્રોબ્લેમ્સ, અત્યારે તો આપણે એવા સમસ્યામાં આપણે ઘેરાયેલા છે કે કોઈ આપણને અજાણતા કંઈ અડી ગયું ને તો આપણને સ્ટ્રેસ આવી જશે, મને કોરોના નહીં થાય, જલ્દી હાથ ધોઈ ના. ઘણા તો તમે જુઓ, તમને એક તો કઈ આવક નથી ને એમાં આબુના ખર્ચા વધી ગયા છે. સરકાર એમ જ કે નકરા હાથ જ ધોઈ રાખો. બરાબર. શું કરે માણસ? માણસ માણસથી ડરે છે, એનું કારણ આ રોગ છે. તો આજે જે માનસિકતા, બરાબર, તો મન, લાગણી અને શરીર એકબીજાની સાથે જોડાયેલું છે. ઓલવેઝ વર્ક ટુગેધર, અને હંમેશા સાથે મળીને કામ કરીએ. જો તમારું મન એકદમ પ્રફુલ્લિત હશે, ફ્રેશ હશે, તો તમે સારી રીતે કામ કરો, તમારું શરીર સારી રીતે કામ કરી શકશે, તમારી ફિલિંગ્સ એકદમ પોઝિટિવ હશે, તમારા ઇમોશન્સ એકદમ વ્યવસ્થિત હશે, નોર્મલ કન્ડિશનમાં હશે. ટૂંકમાં કોઈ લાગણી આપણી ઘવાયેલી નહીં હોય તો તમે બહુ તમારું શરીર મન બધું એકદમ પ્રફુલ્લિત હશે, તમે સારી રીતે કામ કરી શકશો. પણ જો આવું ન થાય તો આપણે સ્ટ્રેસમાં આવી જતા હોય છે. બરાબર. ઇટ હેલ્પ યુ ડિસ્ટિંગ્વિશ ધેમ મોર ક્લિયરલી ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. બરાબર. કે ઇટ હેલ્પ્સ યુ, તમને બહુ સ્પષ્ટપણે આ એકબીજાની સાથે જોડાયેલી છે, તમને સ્પષ્ટપણે આ વસ્તુ એના દ્વારા આપણે સમજણ પડે છે. બરાબર. ઇફ યુ ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ ધેમ સેપરેટલી. બરાબર. જો તમે એને અલગ અલગ સમજવાની કોશિશ કરશો તો તમને ખ્યાલ આવશે કે એક વસ્તુ બીજાની સાથે જોડાયેલી છે, બીજી વસ્તુ ત્રીજા સાથે જોડાયેલી છે, અને ત્રણેય ભેગું મળી અને આપણું શરીર ચાલે છે. સાયકલ જેવું છે. સાયકલ એકદમ નવી નકોર, પરફેક્ટ, એકદમ હસલા છે, પણ હેન્ડલ ન હોય તો સાયકલ ચાલતી નથી. બરાબર. બધું પરફેક્ટ હોય પણ પેડલ ન હોય તો સાયકલ ચાલતી નથી. બરાબર છે. સીટ ન હોય તો એમ બધી વસ્તુ જરૂરી છે. એમ મન, આપણી લાગણીઓ, ઇમોશન્સ અને બોડી ત્રણેય એકબીજાની સાથે સંકળાયેલું છે. બરાબર. યોર મેન્ટલ કેપેસિટીસ આર યોર એબિલિટીઝ ટુ કોન્સન્ટ્રેટ. તમારી માનસિક ક્ષમતા જે છે, કેપેસિટી એટલે ક્ષમતા. બરાબર. એબિલિટીઝ એટલે કાર્યક્ષમતા ટુ કોન્સન્ટ્રેટ. કોન્સન્ટ્રેટ એટલે એકાગ્રત, એકાગ્રત. વિદ્યાર્થી મિત્રો, અત્યારે સૌથી મોટી તકલીફ એ છે કે અમે ક્લાસમાં ભણાવતા હોય તો પણ મારી સામે છોકરા બેઠા હોય, તમારી સામે આપણી સામે એનું મોઢું હોય, બોર્ડની સામે બેઠા હોય, સીસીટીવી કેમેરાના કવરેજમાં હોય, તેમ છતાં એ કોન્સન્ટ્રેટ નથી થતા. નો ડાઉટ, એમ નથી કહેતો બધા નથી થતા, સૌમાંથી કદાચ 10 થતા હોય. તો સૌથી મહત્વની વસ્તુ અને સૌથી અઘરું છે કોન્સન્ટ્રેશન, એટલે એકાગ્રતા. એકાગ્રતા કેમ લાવવી, કેમ ડેવલપ કરવી, બહુ અઘરું પ્રશ્ન. હાઉ કેન વી કોન્સન્ટ્રેટ ટુ સ્ટડી, ટુ અવર વર્ક, ટુ એની અધર થિંગ્સ? કઈ રીતે આપણે કોન્સન્ટ્રેટ કરી શકીએ? દેટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તો એકાગ્રતા જે છે, બરાબર છે, દ્વારા આપણી આપણી કાર્યક્ષમતા પર અસર થાય. જો તમે એકાગ્રપણે કોઈ પણ કાર્ય કરશો તો બહુ કાર્ય સારું થશે. પણ તમારી એકાગ્રતા તમે કરી રહેલા કાર્ય તરફ
बायो घनी बार डाल बनावते हो ध्यान टीवी में हो ले कई सीरियल में फलानी आवी ले यहां हूं मरी गई थी ले आ तो पासो जीव तो थी ले आनो आम थी तो खबर न रहे कि मीठू नाख्यू के नो नाख्यू मीठो लीमड़ो बाप बराबर ये तो देखाई जो कि खबर न पर अमुक वस्तु करी न करी खबर नहीं रहती एनो मूल कारण कॉन्सेंट्रेशन नो अभाव बराबर तो कॉन्सेंट्रेट टू टेक अ न्यू इन्फॉर्मेशन नवी नवी माहिती मेळवा माटे पण आपणे एकाग्र करवो पड़े छे टू रिमेम्बर ओल्ड जूनी माहिती याद राखवा माटे पण एकाग्रता होय छे बराबर के लास्ट लेक्चर में आपणे शुं चाल्यो तो इंग्लिश में क्या पहुंचा था बराबर अकाउंट में स्टेट में क्या पहुंचा था आ याद रखो पण अघरू छे अ न्यू इन्फॉर्मेशन अ नवी माहिती एंड टू बी इन अ पोजिशन टू थिंक लॉजिकल अने तमे आ बधी वस्तु जो नॉर्मल कंडीशन में हो तो तमे तार्किक रीते विचारी सको थिंक लॉजिकल एटले तार्किक रीते विचारी सको तार्किक एटले योग्य रीते विचारी सको अपने एम तार्किक रीते विचारो जो आकाश में काला डिमांग वादला हो अपने तो तर्क करिए कि वरसाद आवशे तो नॉर्मल वस्तु छे અતાર્કિક રીતે વિચારો કે પણ આકાશમાં કે વાદળાનો નામો નિશાન ન હોય આપણે રડો કે વરસાદ આવશે વરસાદ આવશે તો અતાર્કિક વાત છે બરાબર કોઈ વિદ્યાર્થી બહુ મહેનત કરતો હોય સારા ટકા આવે તે નોર્મલ વાત છે પણ કોઈ દી હરામ બરોબર ચોપડી હાથમાં લીધી હોય બરાબર છે મા બાપને ગોતવા નીકળવો પડે કે આ કયા કઈ ગલીમાં આટા મારે છે અને આવા વિદ્યાર્થીએ જોઈએ આપણે જોઈએ છે આપણો ફોટો 82.43 બરાબર 88.52 ત્યારે અતાર્કિક વાત તો આપણું શરીર મન લાગણીઓ બધું બરાબર તાર્કિક બધું યોગ્ય બેલેન્સમાં હોય તો સ્ટ્રેસ નથી લેતો સ્ટ્રેસ ન હોય તો એકાગ્રતા રહે શરીર પર પ્રફુલ્લિત રહે અને તમે તમારું કામ સારી રીતે કરી શકો બરાબર You need your mental capacity in order to study, to work, भणवा माटे, काम करवा माटे, बरा तुम्हारी मानसिक क्षमता सारी होनी जरूरी है, बरा। To impose in constructive and workable order on your life, constructive, रचनात्मक कोई कार्य, कोई चित्रकार ने चित्र दोरू छे, तो एमां एक कार्य करवू छे, बरा। कोई लेखक कोई कवि काव्य बनावतो बराबर छे તેમાં પણ એકાગ્રતા હોવી જોઈએ તો એ પોતાનું કામ સારી રીતે કરી શકે એટલે ભણવા માટે કામ કરવા માટે કોઈ રચનાત્મક કામ કરવા માટે અને વર્કેબલ ઓર્ડર્સ ઓન યોર લાઈફ કે તમારી જીવનમાં જે કંઈ કાર્ય હોય તેને સારી રીતે કરવા માટે તમારી માનસિક ક્ષમતા સારી હોવી જોઈએ એન્ડ ટુ મેક રેશનલ ડે ટુ ડે ડિસિઝન આજે આપણને ખબર છે પ્રત્યેક દિવસે આપણે નવા નવા નિર્ણયો લેવા પડે છે કે આપણે આમ કરશું આપણે આમ કરશું આપણે આમ કરશું આમ કરશું આમ નહીં કરે આમ થશે આમ નહીં થાય બારમા ધોરણમાં તો ઘણી વાર ઘણા રોજ ટાઈમ ટેબલ ભણ્યો સરકાર ભણાવો ભણવા નથી દેતી સ્કૂલ બંધ ટ્યુશન બંધ ભણાવો બંધ હું બારમામાં આવું ત્યારે જવું થાય ભણાવો આપણે તો કાઢ કાઢ્યું તો ખરેખર એ પણ એક સ્ટ્રેસને કારણે થતી વસ્તુ છે બરાબર તો આપણે દિવસ ઘણા બધા આવા નિર્ણયો લેવા માટે પણ માનસિક સ્વાસ્થ્ય સારું જોઈએ ફોર એક્ઝામ્પલ ઇફ યુ હેડ ટુ ચોઇસ ઓફ વોકિંગ ટુ વર્ક ઓર ટેકિંગ ધ કાર ધ ફેક્ટ ધેટ ઇટ વોઝ રેનિંગ હાર્ડ એન્ડ યુ હેડ ટુ હેડ અ કોલ્ડ કોડ લીડ યુ ટુ ધ ડિસિઝન ધેટ ઇટ વોઝ બેટર ટુ ટેક અ કાર જો કે સામાન્ય રીતે આપણે કહેવાય ને કે મારે કામની જગ્યાએ જો હું ચાલીને જાઉં બરાબર છે તો મારે વોકિંગ એકી જાય બરાબર અને ત્યાં હું પહોંચી જાઉં તો ઇટ્સ બેટર કે મારે ચાલીને જવું જોઈએ એ મારે મારે ચલાવી પણ જાય બરાબર છે અને રિટર્નમાં પણ આપણે ચાલીને આવીએ તો વોકિંગ પણ થઈ જાય કામના સમય પહોંચી પણ જઈએ બરાબર પણ આપણે જોઈએ કે બરાબર વરસાદ છે આપણે શરદી કફ જેવું છે જ
तो अपने एम पकड़ी राखे नहीं नक्की करो चाली जाओ ले चाली जाओ पर तो तुम्हारी तबियत बगड़े। अपने विचार एक वरसाद चालू है मारी तबियत सारी नहीं तो आज हूँ चाली नहीं जाऊँ आज हूँ कार लेने जाइस तो आवा संजोग में अपने कार लेने जाऊँ जी बराबर है। तो आ मानसिकता जी छे नॉर्मल मानसिकता छे बराबर। तो आ कारणसर के अपने नॉर्मल रीते विचारवू जोईए नॉर्मल मानसिकता अपने राखवी जोईए बराबर छे। तो आ निर्णय लेवा माटे तमारी मानसिकता योग्य होवी जरूरी छे बराबर। दैट इट वॉज बेटर टू टेक अ कार कार लईने જવું જોઈએ दैट वुड बी रेशनल डिसीजन बेस्ड ऑन करंट सर्कमस्टेंसेस सर्कमस्टेंसेस એટલે પ્રસંગ પરિસ્થિતિ હાલની પરિસ્થિતિ કેવી છે બરાબર એને આધારે તમારે યોગ્ય નિર્ણય રેશનલ ડિસિઝન યોગ્ય નિર્ણય લેવાનો બરાબર છે। જેવી પરિસ્થિતિ હોય એ અનુસાર ચાલવું જોઈએ બરાબર। આજે અત્યારે કોરોના છે તો આપણે માસ્ક બાંધીને બધ દૂર એકબીજાથી રહીએ બરાબર એકબીજાને અડીએ નહીં કારણ વગર બરાબર સેનિટાઇઝથી આપણે હાથ સાફ કરીએ તો એ પરિસ્થિતિ અનુસાર આપણે એ કરીએ છીએ। अलग अलग The mind is the rational, logical part of you. तरो मन जे छे ए बहु तार्किक अने बहु क्रमिक क्रिया करनारो अने तार्किक रीते विचारनारो तमारो मन जे छे। अतार्किक कोई दिवस तमारो मन नहीं विचारे तमे जो अयोग्य वस्तु नहीं विचारे। आपणे बराबर छे बैठा होय तो आपणे कोई दिवस एवो विचार नहीं आवे क्या पंखो पड़ से तो नहीं पर आज ना जो तो नहीं ख्याल आ से पर परिस्थिति एवं प्रकार नहीं हो तो आओ आ कारण सर के देन हेल्प्स यू टू मेक अनइमोशनल चॉइसेस एवं समझो कोनी अंदर अनइमोशनल चॉइसेस जो लागणी हीन पसंदगीओ करवी ए पण ઘણીવાર બહુ જરૂરી હોય છે। फीलिंग्स थी बड़ी वस्तु नो अपने विचार सके अमुक वस्तु प्रैक्टिकल बने अपने विचार कि आ समय आ वस्तु आम करनी जरूरी है बराबर। आज तमे जो अत्यारे कोरोना नो प्रॉब्लम छे तो अपने कोई फ्रेंड्स केटला टाइम में मळे आ पछी तो अपने हाथ न मिला त्यारे अपने इमोशंस ने अपने कंट्रोल करवो जोईए बराबर। तो असुनोनी अंदर टू स्टोर एंड रिट्रीव इन्फॉर्मेशन इन ऑर्डर टू कैलकुलेट अलग अलग प्रकार की जे अपनी याददाश्त जे छे एने माहिती छे स्टोर करवी फरीवार माहिती प्राप्त करवी अमुक वस्तु गणतरी चालवी बराबर। एंड इट इज द काउंटर पार्ट टू द इमोशन ये अपने लागणीनो जे प्रकार छे कई वस्तु केम केवी रीते करवी एनो आधार अपनी फीलिंग्स ऊपर होय छे बराबर। तो अहींयाथी आपणे बधाने ठीक आले नेक्स्ट।